એન્જલ બ્રોકિંગના રુચિત જૈન આપણી સાથે જોડાઈ ગયા છે. રુચિત, ગુડ આફ્ટરનૂન. ઇન્ડેક્સના ફ્રન્ટ ઉપરથી શું રણનીતિ રાખવી બને? આજે જો આપણે અહીંયા 10,300 ઉપર ક્લોઝિંગ આપીએ છીએ તો પછી શોર્ટ કવરિંગના બદલે માર્કેટ આપણને ફરીથી અપસાઇડ ઉપર આવતું દેખાશે? ઇમિડિયેટ ટર્મની અંદર 10,150 પાસે આપણે એક બોટમ બનતું જોઈ શકીશું માર્કેટને? વેરી ગુડ આફ્ટરનૂન વિક્રમ. વિક્રમ, આપણે રિસેન્ટલી જોયું હતું કે જે 10,300થી 10,330નું એક આખું રેન્જ, ઘણું સ્ટ્રોંગ સપોર્ટ હતું, જેને આ સપ્તાહમાં નિફ્ટીએ બ્રિજ કર્યું હતું. પણ એ બ્રિજ થયા બાદ જોયું 200 દિવસનું મૂવિંગ એવરેજ છે, એની આસપાસ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ પણ લીધું છે. તો હમણાં જે પ્રોબેબિલિટી આ થઈ રહી છે કે જે 200 દિવસનું મૂવિંગ એવરેજ જે 10,140ની આસપાસ પ્રેસ છે, એ હમણાં સ્ટ્રોંગ સપોર્ટ એક કરી રહ્યું છે. અને 10,330 જે પ્રીવિયસ સપોર્ટ બ્રિજ થયો હતો એ હમણાં રેઝિસ્ટન્સ બની શકે છે. તો જ્યાં સુધી માર્કેટ ફરીથી હમણાં રેન્જથી બહાર નહીં આવે, ઇધર 10,140ની નીચે નહીં જાય કે 10,330ની ઉપર નહીં જાય, ત્યાં સુધી કન્સોલિડેશન ફેઝ આપણે નેક્સ્ટ 2-3 દિવસ સુધી એક્સપેક્ટ કરી શકે છે. અહીંયાથી તમે ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર કયા 3 ટ્રેડિંગ સેશનમાં પણ જોશો તો આપણે કોઈ મોટી મૂવ્સ ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર ઇન્ટ્રાડેમાં નથી જોઈ રહ્યા. મોર ઓફ અ સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ જઈ રહ્યા છે, જ્યાં સ્ટોક્સમાં જ્યાં સેલિંગ પ્રેશર ત્યાં સેલિંગ પ્રેશર હજી બી કન્ટિન્યુ છે. પણ ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર આજે નાની રેન્જીસ ફોર્મ થઈ છે, આ એક કન્સોલિડેશન ફેઝના સાઇન છે. તો નેક્સ્ટ ડિરેક્શનલ મૂવ ઇન્ડેક્સમાં હું કહીશ કે 10,330ની ઉપર જાય અથવા 10,140ની નીચે જાય, એના બાદ જ આવશે. તો અત્યારે ઇન્ડેક્સ ઉપર કોઈ રણનીતિ નથી કે ઇન્ડેક્સ ઉપર અહીંયાથી કોઈ ટ્રેડ નહીં લેવું જોઈએ જ્યાં સુધી આ રેન્જથી બહાર નથી આવતા. પણ ત્યારે ખાસ કરીને બેંક નિફ્ટી તમે જુઓ તો ઓલમોસ્ટ આજે રેન્જમાં ફરતું દેખાયું છે. ગઈકાલે રેન્જ તોડવાની કોશિશ થઈ હતી, ફરી પાછી રિકવરી જોવા મળી. પણ એમાં જે આપણે જોઈએ છીએ પીએસયુ બેંક્સનું વેટેજ ઓછું છે, પણ પીએસયુ અને પ્રાઇવેટ બેંક્સના ઇન્ડેક્સને તમે જુઓ કઈ રીતે મૂલવી રહ્યા છો? શું બ્રેકડાઉન ત્યાં જોવા મળી રહ્યું છે? કોઈ રિકવરી ખરી? ઇન્ડેક્સ નો પાછલા અગર 1.5 મહિનાથી જ વાત કરીએ તો ઘણું મોટું અંડર પર્ફોર્મન્સ નિફ્ટી બેંક ઇન્ડેક્સ સ્પેસિફિકલી પીએસયુ બેંકિંગ સ્પેસથી જોવા મળ્યું છે. અત્યારે પણ જો પાછલા 2-3 દિવસે આપણે જોઈ રહ્યા છીએ માર્કેટની સાથે સાથે જ આ ઇન્ડેક્સ એક મોમેન્ટમ આપી રહ્યું છે. હમણાં ફર્સ્ટ અગર પહેલા અગર આપણે હેવી વેઇટ્સની વાત કરીએ તો હેવી વેઇટ્સ મોસ્ટલી પ્રાઇવેટ સેક્ટરમાં બેંક્સમાં છે. પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં પણ એચડીએફસી બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને કોટક બેંક આ 3 એવા સ્ટોક્સ છે જે રિલેટિવલી સારું આઉટ પર્ફોર્મન્સ બતાડી રહ્યા છે. તો અહીંયાથી નથી લાગતી કોઈ સિગ્નિફિકન્ટ ઘટાડો આ હેવી વેઇટ્સમાં આવશે. સેકન્ડલી એક્સિસ અને આઈસીઆઈસીઆઈ બેંક આ બંને રિલેટિવલી અંડર પર્ફોર્મન્સ બતાડી રહ્યા છે. રનિંગ આ બેંક નિફ્ટીના સ્ટોક્સમાં જ નો એક ડિરેક્શનલ મૂવ નથી કે બધા સ્ટોક્સ એક પર્ટિક્યુલર ડિરેક્શનમાં મૂવ થઈ રહ્યા છે, જ્યાં આપણે આઉટ પર્ફોર્મન્સ પણ જોઈ રહ્યા છે અમુક સ્ટોક્સથી, ત્યાં અંડર પર્ફોર્મન્સ કે કરેક્શન પણ હજી બી કન્ટિન્યુ રહી રહ્યા છે. રનિંગ આ સેક્ટરમાં હમણાં મોર સ્ટોક સ્પેસિફિક રહેવું જોઈએ. ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર વાત કરીએ તો પોસિબલ છે કે જો અગર નાની પુલબેક મૂવ આવે તો 24,690 24,700 સુધી આપણે એક સ્મોલ પુલબેક મૂવ અહીંયાથી મળી શકે છે. હમણાં પીએસયુ બેન્કિંગ સ્પેસ જ્યાં આપણે એટલો ઘટાડો પાછલા 1-1.5 મહિનાથી જોઈ રહ્યા છે, આપણે એવરી ટાઈમ આપણે ચર્ચા કરીએ તો એ જ વાત થાય છે કે બોટમ ફિશિંગ અવોઇડ કરવી જોઈએ, અહીંયાથી કોઈ રિવર્સલ સાઇન્સ નથી. ઘણા વખત બાદ આ કરેક્શનની બાદ એસબીઆઈ, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક આ 3 PSU બેન્ક્સ હમણાં એના લોંગ ટર્મ સપોર્ટ્સની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. પાછલા 2 સિરીઝમાં જો અગર ડેરિવેટિવ્સના ડેટા જોઈએ તો ઘણી શોર્ટ પોઝિશન બિલ્ડઅપ છે, અને જનરલી એવી જ્યારે પણ કોઈ કાઉન્ટર શોર્ટ હેવી હોય અને સપોર્ટ ઉપર આવે તો પોસિબિલિટી હોય છે એક શોર્ટ કવરિંગ મૂવની. તો આઈ થિંક ક્યાંય ના ક્યાંય પોસિબિલિટી લાગી રહી છે કે નેક્સ્ટ વીકમાં આપણે એક શોર્ટ કવરિંગ મૂવ જોઈ શકે છે. સ્પેસિફિકલી એસબીઆઈ અને બેંક ઓફ બરોડા 2 એવા સ્ટોક્સ રહેશે જેમાં આપણે એક પુલબેક મૂવ કે આપણે જે શોર્ટ કવરિંગ મૂવ છે એ નેક્સ્ટ વીકના સ્ટાર્ટમાં આપણે જોવાની એક્સપેક્ટેડ છે. તો કરંટ લેવલથી મારી સલાહ રહેશે કે જો અગર કોઈ શોર્ટ પોઝિશન હોય પીએસયુ બેન્કિંગ સ્પેસમાં, સ્પેસિફિકલી જે 3 નામની આપણે ચર્ચા કરી એસબીઆઈ, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક, એ શોર્ટ્સને એકવાર કવર કરી લેવા જોઈએ. ઓકે, તો આ શોર્ટ્સ અહીંયા એક વખત કવર કરી શકાય તેમ છે. એ સિવાય આપણે જોઈએ તો આજના દિવસમાં ઇન્ડેક્સના ફ્રન્ટ ઉપરથી જ્યાં પ્રેશર બનતું દેખાઈ રહ્યું છે, ટાટા સ્ટીલનું કાઉન્ટર અહીંયા આપણે જે રીતના ઓવરઓલ મેટલ સેક્ટર માટેના સમાચારો જોઈ રહ્યા છે એને લઈને ડાઉનફોલમાં દેખાઈ રહ્યું છે, 4% સુધીનો ફોલ છે. અહીંયા આપને શું લાગે છે રુચિત, બોટમ ફિશિંગ કરવું જોઈએ કે આ કરેક્શન હજુ પણ આગળ વધતું આપ જોવો છો? જોયું તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં રિસન્ટ કન્સોલિડેશનમાં એક ટ્રાયંગલનું પેટર્નનું ફોર્મેશન થયું હતું જેના સપોર્ટ્સ બ્રિજ થઈ ગયા છે. તો કહેને કંઈક દર્શાવે છે કે આ ઇન્ડેક્સ જ આગળ જઈને અંડર પર્ફોર્મન્સ બતાડશે અને હજી બી ઘટાડો આવી શકે છે.
ટાટા સ્ટીલ આજની ટ્રેડિંગ સેશનમાં જ જે એના સપોર્ટ 630 ની આસપાસ એ બ્રીજ થયા છે. હાલાકી 200 દિવસની મૂવિંગ એવરેજ ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે, પણ મને લાગે છે અહીંયાથી જો અગર કોઈ પણ પુલ બેક મૂવ આવશે તો જે 630 નું સ્ટ્રોંગ સપોર્ટ હતું એ હમણાં રેઝિસ્ટન્સ બની જશે. તો અહીંયાથી બોટમ ફિશિંગ ડેફિનેટલી અવોઈડ કરવું જોઈએ. હિન્ડાલ્કોમાં આપણે પાછલા સપ્તાહમાં પણ સેલિંગ નું રેકમેન્ડેશન આપતા હતા, કેમ કે ત્યાં મેટલ સ્પેસમાંથી સૌથી વધારે અંડર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. તો થિંક ક્યાંય ને ક્યાંક તો પણ ઉછાળો આવશે, મેટલ સ્પેસમાં ફરીથી સેલિંગ પ્રેશર આવવાનાર પ્રોબેબિલિટી ઘણી વધારે છે. અને ટાટા સ્ટીલ અને હિન્ડાલ્કો આ બે સ્ટોક્સ રહેશે, જો સેલન રાઇઝની રણનીતિ રાખીને ત્યાંથી ઇનફેક્ટ એવરી પાઉન્સ ઉપર શોર્ટ કરવું જોઈએ રાધર દેન બાઇંગ કરવા છતાં. મેટલ પેક પર અત્યારે આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે, ત્યારે જ આ વીકનેસ તમે જુઓ જે 10,280 ના લેવલ પર આપણને નિફ્ટી જોવા મળ્યું શોની શરૂઆતમાં, ત્યાંથી 20 પોઈન્ટનો ઘટાડો બીજો આવતો દેખાઈ રહ્યો છે. એટલે થોડું સેલિંગ પ્રેશર છે. અને એ તમે જુઓ અત્યારે જો જોવા જઈએ તો અદાની ગ્રુપ પર તમને જોવા મળશે, અદાની એન્ટરપ્રાઇઝ, અદાની પોર્ટ્સ, આ બંને કાઉન્ટર ખાસા વોલેટાઇલ રહ્યા છે આખા આ સપ્તાહ દરમિયાન. અને લગભગ અદાની એન્ટરપ્રાઇઝે 20% પોતાની તેજી આ સપ્તાહ દરમિયાન ગુમાવી છે. કોઈ રિકવરીના સંકેત રુચિત દેખાઈ રહ્યા છે? અત્યારે નથી લાગતું કે એટલી જલ્દી રિકવરી આવશે, કેમ કે એનો મેઇન રીઝન જોયું તો એના વોલ્યુમ્સ જો જોઈએ પાછલા 2-3 દિવસમાં તો અડાની એન્ટરપ્રાઇઝ અડાની પોર્ટ્સમાં ઘણા સિગ્નિફિકન્ટ ઘણા સારા વોલ્યુમ્સ થઈ રહ્યા છે. અને યુઝ્યુઅલી કોઈ સ્ટોકમાં જ્યારે સેલિંગ મોમેન્ટમમાં વોલ્યુમ્સ ઘણા હાઈ હોય છે તો એમાં રિકવરીના સંકેત કે રિકવરીની પોસિબિલિટી ઘણી ઓછી બની જાય છે. તો મને નથી લાગતું કે ખાસ રિકવરી આપણે આ કાઉન્ટર્સમાં નિયર ટર્મમાં જોવા મળશે. કોઈ પણ પુલ બેક મૂવ્સ નાના આવે પણ તો પણ એ પ્રોબેબલી ત્યાં સેલિંગ પ્રેશર વધશે, જે વોલ્યુમ સેરે છે જોઈને લાગી રહ્યું છે. તો અત્યારે આ કાઉન્ટર્સથી દૂર રહેવું જોઈએ. ઇનફેક્ટ કોઈ લોંગ પોઝિશન હોય તો પુલબેક મૂવ્સમાં આમાંથી નીકળવા માટે જોવું જોઈએ. મતે પણ ટાટા મોટર્સ રુચિત કેવો લાગે છે, કારણ કે એક સપ્તાહમાં 7.5%ની તેજી ગુમાવી દીધું છે આ કાઉન્ટરે, ખરીદારીની તક એટ્રેક્ટિવ લેવલ્સ 358 ના ઘણા મહત્વના લેવલ્સ હતા આ સ્ટોક માટે, કેમ કે લગભગ આઈ થિંક એક ડબલ બોટમ જેવો પેટર્ન 358 ની આસપાસ જોવા મળી રહ્યો હતો. પણ આ સપ્તાહમાં જેવું તમે કીધું કે મેજર સપોર્ટ પણ તોડી નાખ્યા છે, એટલે નિયર ટર્મ આઈ થિંક આ સેલિંગ પ્રેશર હજી આગળ જઈને વધી શકે છે. સપોર્ટ હમણાં આગળ જોઈએ તો 330 ની આસપાસ એક પ્લેસ છે અને મંથલી ચાર્ટ ઉપર 302 ની આસપાસ સેકન્ડ સપોર્ટ પ્લેસ છે. ડેફિનેટલી જો 302 ની આસપાસ આ સ્ટોક આવી જાય નિયર ફ્યુચરમાં તો આઈ ડોન્ટ થિંક એનાથી સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ ને ટાટા મોટર્સમાં મળશે. તો એઝ ઓફ નાવ હજી ઘટાડાનો વેઇટ કરવો જોઈએ. વેધર આ સ્ટોક 330 રિવર્સ થાય કે 302 રિવર્સ થાય, આઈ થિંક બેટર કે લેવલ્સ આવે એના પછી જ આ સ્ટોકમાં કોલ લેવો જોઈએ. ઓકે, તો આ કોલ અહીંયા બની રહ્યો છે. સાથે જ આજે બીજું એક ઇન્ડેક્સ ના કાઉન્ટરની અંદર આપણે જ્યાં વાત કરતા હતા અદાણી ગ્રુપની, જેમાં અદાણી પોર્ટ એક ફંડામેન્ટલી ઘણી સ્ટ્રોંગ કંપની છે, ત્યાં આપણે જે પ્રકારનું પ્રેશર જોઈ રહ્યા છીએ અને કન્ટિન્યુઅસ જે એક ફોલિંગ લાઇન આપણને આવતી જોવા મળી છે. અત્યારે 377 પાસે આવતો દેખાઈ રહ્યો છે આ સ્ટોક. રોષિત, અહીંયા શું કહેશો, ટેકનિકલી સ્ટોક વધારે વીકનેસ તરફ જોવો છો હજુ આપ? વિક્રમમાં જો અગર થોડાક લોંગ ટર્મ ચાર્ટ જોઈએ આ સ્ટોકના તો ઘણા વખત બાદ આ સ્ટોકે એના 200 DMA બ્રેક કર્યા છે. આઈ થિંક લાસ્ટ આ સ્ટોક 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે ઓગસ્ટ 2016માં ટ્રેડ કરતો હતો. ઓગસ્ટ 2016ની જે તેજીની શરૂઆત થઈ હતી એના બાદ ફર્સ્ટ ટાઈમ આ સ્ટોકે 200 દિવસના મૂવિંગ એવરેજ બ્રેક કર્યા છે. એ પણ જેવું આપણે થોડીક વાર પહેલા વાત થઈ કે બધા અડાની ગ્રુપના સ્ટોક્સમાં ગયા 3 દિવસના સેલ ઓફમાં વોલ્યુમ્સ ઘણા હાઈ છે. તો ક્યાંય ને ક્યાંય આ હમણાં એક નો એટલીસ્ટ શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે એક કન્સર્ન છે. જ્યાં સુધી ફરીથી 400ની ઉપર એટલે 400નું જે સપોર્ટ હતું એ હમણાં રેઝિસ્ટન્સ બની જશે. ફરીથી જ્યાં સુધી 400ની ઉપર આ સ્ટોક નહીં જાય ત્યાં સુધી આઈ થિંક એક ડેફિનેટલી એક હજી ઘટાડો આવવાનું પ્રોબેબિલિટી વધારે છે. 360-365ની રેન્જ મને લાગે છે નેક્સ્ટ 2-3 દિવસમાં નીચેની સાઈડ બતાડી શકે છે. ત્યારે જ માર્કેટ કમ્પ્લીટલી નેગેટિવ ઝોનમાં સરકી રહ્યું છે. બેંક નિફ્ટી 100 પોઈન્ટ ઘટી ગયું છે, મિડ કેપ 100 પોઈન્ટ નીચે છે, નિફ્ટી પણ જે થોડી ઘણી સ્ટેબિલિટી હતી ધોવાઈ ગઈ છે અને માર્કેટ બ્રેથ નેગેટિવ બની રહી છે. હવે ફક્ત 2 પોઈન્ટની તેજી છે, એટલે તેજી ન કહેવાય, ફ્લેટ ટુ પોઝિટિવ કહી શકાય. કોઈ પણ ક્ષણે રેડ ઝોનમાં સરકી શકે છે. તમે જો ઇનફેક્ટ સરકી ગયું છે નિફ્ટી પર નજર કરો તો અત્યારે દબાણ જોવા મળશે. પણ મિડ કેપ જે 121 પોઈન્ટનો ઘટાડો છે. ફ્રેશ સેલિંગમાં તમે જુઓ લક્ષ્મી એનર્જી એન્ડ ફૂડ, રિલાયન્સ કમ્યુનિકેશન, મોકેટર, ફ્યુચર એન્ટરપ્રાઇઝ, સ્કૂટર્સ ઇન્ડિયા,
એડીએ ફૂડ્સ, તો તમને દિલીપ બિલ્ડકોન પણ દેખાશે. દિલીપ બિલ્ડકોન એટલા માટે ફોકસમાં આવે છે, આ સપ્તાહ દરમિયાન એનએચએઆઈ દ્વારા ઇન્ફ્રા કંપનીઝ માટે ઘણા બધા ઓર્ડર્સ આપવામાં આવ્યા છે, અલોટ કરવામાં આવ્યા છે, અને દિલીપ બિલ્ડકોન પણ એમાંથી એક છે. સમાચાર હતા, અને ઓલમોસ્ટ તમે જો આ સપ્તાહ દરમિયાન બહુ ઓછા કાઉન્ટર છે જ્યાં સારા રિટર્ન મળ્યા છે, તો આ કાઉન્ટરથી 2.25% રિટર્ન મળ્યા છે. દિલીપ બિલ્ડકોન અત્યારે રુચિત કેવો લાગે છે, આ ઘટાડાનો લાભ લઈને એન્ટ્રી લેશો અત્યારે? આઈ થિંક ઘણા ઓછા સ્ટોક્સ છે મિડકેપ સ્પેસમાંથી જે આપણે રિલેટિવલી એટલું આઉટપરફોર્મ કરતા જોયું છે. ઇનફેક્ટ જો કે પાછલા 1.5-2 મહિનામાં જે મિડકેપમાં ઘટાડો આવ્યો છે એને કમ્પ્લીટલી અવોઇડ કરીને આ સ્ટોક એક સાઇડવેઝ, કે આપણે જેને ટાઈમ કરેક્શન છે એ ટાઈમ કરેક્શન બતાડ્યું છે. ઇવન વોલ્યુમ્સ ફ્રન્ટ ઉપર જ્યારે આ સ્ટોકમાં રિસન્ટલી થોડું કરેક્ટિવ મૂવ હતું ત્યારે વોલ્યુમ્સ ઘણા ઓછા હતા. આઈ થિંક આ આઉટપરફોર્મન્સ આગળ જઈને હજી બી કન્ટિન્યુડ રહેશે. જો અગર તમે કમ્પેરિઝન કરવું હોય અને મિડકેપ સ્ટોક્સમાં એક બાય ખરીદારી કરવી હોય, તો આઉટ પરફોર્મન્સ જોઈને મને લાગે છે કે થોડોક હજી કોઈ પણ ઘટાડો આવે તો ડેફિનેટલી અહીંયા રિસ્ક ઘણી ઓછી રહેશે અને દિલીપ બિલ્ડકોનમાં ખરીદારી કરી શકાય છે. ઓકે, ફ્યુ અત્યારે આપણને આ કાઉન્ટર્સ માટે બનતો દેખાઈ રહ્યો છે. સાથે આજે બીજો એક સ્ટોક જોવો, હિન્દુસ્તાન ઝિંક. અહીંયા 50 અને 100 DMAની નીચે જે રીતે ટ્રેડ થતો દેખાઈ રહ્યો છે, અને સવારથી આ સ્ટોકમાં જોયો તો પ્રેશર કન્ટિન્યુઅસ વધતું જ દેખાઈ રહ્યું છે. અત્યારે 200 દિવસના મૂવિંગ એવરેજ પાસે થોડો એક સપોર્ટ લેશે એવી શક્યતા આપણને દેખાઈ રહી છે, અને ત્યાંથી થોડો જોવા જઈએ તો બાઉન્સ પણ આવતો દેખાયો છે. શું વ્યૂ રાખશો અહીંયા, રુચિત, ટ્રેડ કઈ તરફનો લેવાશે? મેટલ સ્પેસ આપણે જેવું વાત કરી કે મેટલ સ્પેસ આખું જ હજી વીક લાગે છે, કેમ કે મેટલ ઇન્ડેક્સમાં જ ટ્રાયંગલ પેટર્નનું જે બ્રેકડાઉન છે એના ટાર્ગેટ ઘણા નીચે આવી રહ્યા છે. તો ઇવન બીજા સ્ટોક્સની સાથે સાથે હિન્દુસ્તાન ઝિંકમાં પણ આપણે ઘટાડો પાછલા 4-5 દિવસથી જોઈ રહ્યા છે. હાલાકી ફેબ્રુઆરી મંથમાં એક સારું આઉટપરફોર્મન્સ આ સ્ટોકમાં જોવા મળ્યું હતું, પણ જે બ્રેકઆઉટ 330નું પેન થયું હતું ફેબ્રુઆરીના લાસ્ટ વીકમાં, એ કમ્પ્લીટલી એક ફોલ્સ બ્રેકઆઉટ હતું. જસ્ટ એક જ દિવસ એ બ્રેકઆઉટની ઉપર સસ્ટેન થઈને હમણાં બીજા મેટલ પેકની સાથે સાથે ઘટાડો બતાવી રહ્યા છે. અહીં કોઈ ટ્રેડ લેવું હોય તો મારે મને લાગે છે કે અહીંયાથી બી આ સ્ટોક થોડું ઘટી શકે છે. 295ના જે એના સપોર્ટ છે ત્યાં સુધી આ સ્ટોકમાં ડાઉનસાઇડ હજી આપણે જોવા મળી શકે છે. પણ કમ્પેરેટિવલી જો ફ્રેશ પોઝિશન લેવી હોય તો જે આપણે ટાટા સ્ટીલ અને હિન્ડાલ્કોની વાત કરી છે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી, આઈ થિંક ત્યાં એક વધારે સારી ઓપોર્ચ્યુનિટી રહેશે કે ત્યાં ઘટાડો આપણે થોડાક શોર્ટ ટર્મમાં વધારે જોઈ શકીએ છીએ. એક બીજું કાઉન્ટર જોવો આજના દિવસમાં, જ્યાં આપણે એક ફરી પાછા ફોલિંગ પેટર્ન આગળ વધતા દેખાયા છે, એ છે રિલાયન્સ કમ્યુનિકેશનનું. 10.5% સુધી આજે લુચિત આ સ્ટોક તૂટ્યો છે. શું કહેશો અહીંયા, ટેકનિકલ ફ્રન્ટ ઉપર શું ધ્યાન રાખી શકાય, કરેક્શન હજુ આગળ વધતું દેખાશે? તો 21.25 રૂપિયાના ઘણા મહત્વના લેવલ છે આ સ્ટોકમાં. આપણે રિસેન્ટલી જે 10 રૂપિયાના લેવલથી આ સ્ટોકમાં અપમૂવ આવી હતી 35-36 સુધી, ત્યાં વોલ્યુમ્સ ઘણા સારા હતા. પણ જો અગર 21.5ના લેવલ્સ જો અગર તૂટે તો પોસિબિલિટી છે કે જે ટ્રેડર્સ નીચેના સ્તર ઉપર આ સ્ટોકમાં એક બોટમ ફિશિંગ કરવા માટે ખરીદારી કરી હતી એમનું સેલિંગ પ્રેશર વધી શકે છે. તો મારી સલાહ રહેશે કે આ સ્ટોકમાં અત્યારે કોઈ ખરીદારી નહીં કરવી જોઈએ, અને જો કોઈની પાસે એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન હોય તો 21-21.5ની વચ્ચે તમારું એક સ્ટોપલોસ, સ્ટ્રિક્ટ સ્ટોપલોસ મેન્ટેન કરવું જોઈએ. પણ તમે જો દબાણ વધતું દેખાઈ રહ્યું છે, 150 પોઈન્ટનો ઘટાડો હવે બેંક નિફ્ટીમાં દર્શાવી રહ્યો છે. મિડકેપ તમે 140 પોઈન્ટ નીચે જોઈ શકો, 10,232ના લેવલ પર અત્યારે નિફ્ટી પહોંચ્યું. સેન્સેક્સ 33,300 પાસે 50 પોઈન્ટનો ઘટાડો. એટલે હવે જે વીકનેસ છે એ સામે દેખાઈ રહી છે, દબાણ વધી રહ્યું છે. સ્કૂટર્સ ઇન્ડિયા એક ફોકસમાં આવી રહ્યો છે કાઉન્ટર, કારણ કે આ એક ઓટોમોબાઈલ કંપની છે. તમે જો 16%ની આસપાસનો ઉછાળો અત્યારે આ સપ્તાહ દરમિયાન રહ્યો છે, સ્ટડી ગ્રોથ છે. રુચિત, તમને ગમે છે, ટેકનિકલ સપોર્ટ છે અહીંયા, શું લોંગ ટર્મ માટે રોકાણ કરી શકાય? ડેલી બેસિસ ઉપર યુઝ્યુઅલી વોલ્યુમ્સ ઘણા ઓછા રહે છે આ સ્ટોકમાં, આપણે ઘણા વોલ્યુમ જોતા નથી આમાં, તો આઈ થિંક ટેકનિકલી અહીંયા કોઈ કોલ નહીં બનશે. ફક્ત સપોર્ટ રેઝિસ્ટન્સની વાત કરીએ તો લગભગ 55 રૂપિયાની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ આ સ્ટોકમાં પ્લેસ છે, અને ઉપર 68-69ની આસપાસ રેઝિસ્ટન્સ છે. પણ જે વોલ્યુમ્સ એટલા ઓછા વોલ્યુમ્સ છે એટલે વધારે ટ્રેક અમે આ સ્ટોકને રાખતા નથી. રુચિત, અત્યારે તમે જો મારું ફોકસ ફરી પાછું બેંક નિફ્ટી પર જઈ રહ્યું છે, કારણ કે 24,292ના લેવલ આવી ગયા છે, 24,400ના લેવલ તૂટી ગયા છે, ઓલમોસ્ટ 183 પોઈન્ટનો ઘટાડો છે. મેજરલી તમે જો આ સપ્તાહ દરમિયાન તેજી ગુમાવી બેંક ઓફ બરોડા 5%ની તેજી ગુમાવી છે, એક્સિસ બેંક 4.25%ની તેજી ગુમાવી છે, PNB પર નજર કરો 5.25%, તો SBI 3.5%ની તેજી ગુમાવી ચુક્યા છે, અને આ બધામાં અત્યારે
હજુ પણ વેચવાલી. અત્યારે ફ્રેશ સેલિંગ તમને જોવા મળશે. તમારા સ્ક્રીન પર જે ચાર્ટ છે તમને ત્યાં સ્લાઇડ જોવા મળી શકે. અહીંયાથી રિકવરી મોડ કયા કાઉન્ટર પર આવી શકે? જો અગર કોઈક, જો આપણે પહેલા પણ વાત કરી કે આખા સેક્ટરમાં મોર ઓફ અ સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ થઈ ગયું છે, ઇનકેસ કોઈ રિકવરી આવે પણ તો જે આઉટપરફોર્મર રહ્યા છે પ્રાઇવેટ સેક્ટર હેવીવેઇટ્સમાં, ઇન્ડસઇન્ડ બેંક તમે જો, કોટક બેંક તમે જો, આ રિલેટિવલી ઘણી સ્ટ્રેન્થ આ સ્ટોક્સે બતાડી છે. જ્યાં આપણે બેંક નિફ્ટીમાં ઘટાડાના બાવજૂદ આ સ્ટોક્સ એક સાઇડવેઝ જ રહ્યા છે અને પ્રાઇસ કરેક્શન ઘણું ઓછું આવ્યું છે. તરીક જો પુલબેક મૂવ આવે તો પ્રાઇવેટ સેક્ટરમાંથી નો ડાઉટ કોઈ બે સ્ટોક્સ પીક કરવા હશે તો ઇન્ડસઇન્ડ અને કોટક બેંક રહેશે, જેમાં પુલબેકમાં એક સારો આઉટપરફોર્મન્સ બતાડી શકે છે. પીએસયુ સ્પેસમાંથી હજી બી પીએસયુ બેન્કિંગ સ્પેસ ઉપર પોઝિટિવ વ્યૂ નથી કે કોઈ રિવર્સલના સંકેત નથી. ફક્ત એ છે કે એસબીઆઈ અને બેંક ઓફ બરોડા એના ઘણા સારા લોંગ ટર્મના સપોર્ટની આસપાસ પ્લેસ છે, તો એક શોર્ટ કવરિંગ મૂવ પોસિબિલિટી છે બીકોઝ ઓફ જે શોર્ટ પોઝિશન્સ પાછલા બે સિરીઝથી બનતી આવી છે. અને એવા સારા સ્ટ્રોંગ સપોર્ટની આસપાસ જ્યારે પણ સ્ટોક્સ આવે છે તો પોસિબિલિટી એક શોર્ટ કવરિંગ મૂવની હશે. તો ઘણું સિલેક્ટિવ રહેવું જોઈએ. જો અગર પુલબેક મૂવ આવે બેંકિંગ સ્ટોક્સમાંથી, પ્રાઇવેટ સેક્ટરમાંથી ઇન્ડસઇન્ડ અને કોટક રહેશે, અને પીએસયુમાંથી એસબીઆઈ અને બેંક ઓફ બરોડા બે સ્ટોક્સ રહેશે જેમાં પુલબેક મૂવમાં સારું આપણે એક શોર્ટ કવરિંગ મૂવ જોઈ શકીએ છીએ. ઓકે, ફ્યુ અત્યારે આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. એ સિવાય બીજું એક કાઉન્ટર આજના દિવસમાં જ્યાં આપણે એક સારો એવો પ્રેશર જોઈ રહ્યા છે મેટલ સ્પેસમાંથી, જ્યાં જે દબાણ દેખાઈ રહ્યું છે એમાં સૂચિત જોવો જિંદાલ સ્ટીલ એન્ડ પાવર. અહીંયા આપ ચાર્ટ ઉપર કેવી રીતના સ્ટોકનું સ્ટ્રક્ચર જોવો છો? કારણ કે જીએસપીએલ એટલે ખાસું આપણને એક મજબૂત રહ્યું હતું જિંદાલ સ્ટીલ પાછલા દિવસોની અંદર પણ, જ્યારે માર્કેટ કરેક્શનમાં આવ્યું હતું. હવે અત્યારે મેટલ સ્પેસના જે સમાચારોને લઈને સ્ટોક કરેક્ટ થઈ રહ્યો છે, એમાં બોટમ ફિશિંગ કરવું જોઈએ કે નહીં? આઈ થિંક જો અગર ઓવરઓલ સેક્ટર ઉપર જ એવું પોઝિટિવ વ્યૂ નથી તો ઓલધો સ્ટોક એક આઉટ પરફોર્મન્સ બતાડ્યું છે તેજીમાં, પણ નોટ નેસેસરી કે ઘટાડામાં પણ આ સ્ટોક એક અપમૂવ બતાડશે. ટ્રેડિંગ વાઇઝ જોઈએ તો 222ના ઘણા મહત્વના સપોર્ટ લેવલ છે આ સ્ટોક ઉપર. જો અગર આવતા સપ્તાહમાં જો અગર 222 કે ઇવન આજની ટ્રેડિંગ સેશનમાં 222ની નીચે આ સ્ટોક ક્લોઝિંગ આપી દે તો આઈ થિંક જે બધી આઉટ પરફોર્મન્સના તરીકે જે લોંગ પોઝિશન આ સ્ટોકમાં બિલ્ડઅપ થઈ છે એમનું સ્ક્વેર ઓફ થઈ શકે છે અને નીચે પછી 208-200ની રેન્જમાં સ્ટોક જઈ શકે છે. તો કોઈ લોંગ પોઝિશન હોય તો 222ની નીચે સ્ટ્રિક સ્ટોપલોસ મૂકવું જોઈએ અને આ સ્ટોકમાં અત્યારે બોટમ ફિશિંગ નહીં કરવી જોઈએ. ઓકે, આ સાથે જ અત્યારે સમય થઈ ગયો છે બીટીએસટી અથવા તો એસટીબીટી કોલ જણાવવા માટેનો. રુચિત, શું કહેશો, માર્કેટનું કરેક્શન જે દેખાઈ રહ્યું છે, એસટીબીટી કોલ બનશે કે પછી બીટીએસટી? મોર એક્સપેક્ટેશન છે કે આપણે કન્સોલિડેશન ફેઝમાં જ રહેશો બજારમાં સોમવારની ટ્રેડિંગ સેશનમાં, કોઈ સિગ્નિફિકન્ટ મૂવ અપસાઇડ કે ડાઉનસાઇડ નહીં જોવા મળે. એટલે એક બીટીએસટી ને એક એસટીબીટી બંને કોલ છે. એસટીબીટીમાં જે અંડર પરફોર્મન્સ સેક્ટર છે મેટલ્સની આપણે વાત કરી કે જેમાં આજની ટ્રેડિંગ સેશનમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. હિન્ડાલ્કો કમ્પેરેટિવલી જો અગર બધા મેટલ સ્પેસમાંથી કમ્પેર કરીએ તો હિન્ડાલ્કોમાં અંડર પરફોર્મન્સ ઘણું વધારે છે પાછલા અમુક દિવસોથી. તો આઈ થિંક આ મેટલ સ્પેસમાં કરેક્શન સોમવારે કન્ટિન્યુડ રહેશે. હિન્ડાલ્કોમાં એસટીબીટી તરીકે એક શોર્ટ પોઝિશન બનાવી શકે છે 225ના સ્ટોપલોસથી 212ના ટાર્ગેટ માટે. અને બીટીએસટી તરીકે તમે જ્યુબિલન્ટ ફૂડની જે હમણાં વાત કરી એ જ મારું બીટીએસટી પીક પણ છે. સિમ્પલ રીઝન છે બીકોઝ ઓફ આઉટ પરફોર્મન્સ, ઘટતા માર્કેટમાં પણ આ સ્ટોક સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે, વોલ્યુમ સારા છે. તો આ જોઈને લાગી રહ્યું છે કે સોમવારના ટ્રેડિંગ સેશન માટે આ સ્ટોક તૈયારી નથી દેખાઈ રહી ટ્રેડર્સ ની. બેંક નિફ્ટી 186 પોઈન્ટ નીચે છે, મિડ કેપ 108 પોઈન્ટ નીચે, નિફ્ટી 10,228 ના લેવલ અત્યારે જાળવી રાખ્યા છે, માર્કેટ બ્રેક નેગેટિવ છે. આના દિવસે ફોકસમાં રાખવા જોઈએ અમુક રાઈસ સ્ટોક્સ છે. આપણને અત્યારે કેઆરપીએલમાં ખાસું દબાણ જોવા મળી રહ્યું છે, પણ એની સાથે સાથે નીચેથી એટલી જલ્દી રિકવરી છે. સાથે તમે કોહિનૂર ફૂડ્સ પર નજર કરો, ત્યાં એક પોઝિટિવ ટ્રેન્ડ બનતો દેખાઈ રહ્યો છે. એલટી ફૂડ્સ પર નજર કરશો, ત્યાં તમને એક ખરીદારીનો પણ ટ્રેન્ડ જોવા મળી શકે. પણ જે રીતે ખાસ કરીને રાઈસ સ્ટોક્સની વાત કરીએ, જે રીતે આજના દિવસે સમાચાર આવતા જોવા મળ્યા કે સ્ટોક ઓછો છે, ડિમાન્ડ એટલી જ વધારે છે, પ્રાઇસીસ વધતા દેખાયા છે, તો આ કંપનીને થોડો ફાયદો ચોક્કસ થશે. તો શું એક ટ્રેડિંગ બેટ લેવાની સલાહ ખરી? અને ઘણું સ્ટોક સ્પેસિફિક રહેવું જોઈએ આપણે એનું. માર્કેટમાં મિડ કેપ્સની સાથે સાથે આ સ્ટોક્સ પણ લગભગ કરેક્શન સારા આપણે જોયા છે. કેઆરબીએલમાં ઇન્ફેક્ટ જો આજની ટ્રેડિંગ સેશનમાં તમે વોલ્યુમ્સ જોવો તો ઘણા હાઈ છે, 5% નીચે જેને વોલ્યુમ્સ ઘણા હાઈ છે.
તો એ ક્યાંક ક્યાંક દર્શાવે છે કે જે મીડિયમ ટુ લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે મે બી આ સ્ટોક થી એક્ઝિટ કરી રહ્યા છે. કમ્પેરેટિવલી જો કરા સેક્ટરમાં રહેવું હોય તો એલટી ફૂડ્સ ઘણું સારું આઉટપરફોર્મન્સ સ્ટોકમાં આપણે જોઈ રહ્યા છે, રિલેટિવલી સ્ટ્રેન્થ છે. સેકન્ડલી જે આખું કરેક્શન માર્કેટમાં મિડકેપ સ્પેસમાં આવ્યું છે એની સાથે સાથે આ સ્ટોકમાં એટલો ઘટાડો નથી આવ્યો. તો આઈ થિંક જયારે પણ માર્કેટ ફરીથી મોમેન્ટમ પકડશે પોઝિટિવ સાઇડમાં, નોટ ઇમિડિયેટલી બટ મે બી એપ્રિલ મે માં ત્યારે આ સ્ટોકમાં આપણું સારું આઉટપરફોર્મન્સ જોવા મળી શકે છે. તો જો અગર આ સેક્ટરમાંથી કોઈ સ્ટોક લેવું હોય તો ડેફિનેટલી એલટી ફૂડ્સમાં ખરીદારી કરવી જોઈએ. એલટી ફૂડ્સ અત્યારે વધારે અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. આજે એક બીજું કાઉન્ટર જો કજારિયા સિરામિક, અહીંયા આપણને એક જબરજસ્ત શોર્ટ કવરિંગ આવતું દેખાઈ રહ્યું છે. રોચિત શું કહેશો, અહીંયા શોર્ટ કરવાની ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ? એટલું ઇમિડિયેટલી નહીં, બીકોઝ આપણે ઓલરેડી આ સ્ટોકમાં શાર્પ ફોલ જોઈ ચૂક્યા છે. 760 ની આસપાસ આ સ્ટોકે રિસન્ટ હાઈ બનાવ્યો હતો અને કોઈ પણ પુલબેક મૂવ નહીં આપી આ સ્ટોકને. 760 થી સીધો 540 ના સ્તર સુધી કરેક્શન થયું છે. તો જનરલી જ્યારે પણ એટલા શાર્પ કરેક્શન હોય તો એના બાદ પુલબેક મૂવ્સ પણ થોડીક શાર્પ હોઈ શકે છે. 600 રૂપિયાની આસપાસ આ સ્ટોકમાં ફરીથી સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આવશે. તો હજી અહીંયાથી 25-30 રૂપિયાની અપસાઇડની પોસિબિલિટીઝ નિયર ટર્મમાં છે. યસ, જો અગર 600 નું રેઝિસ્ટન્સ ક્રોસ નહીં કરે તો ડેફિનેટલી આપણે હજી ઘટાડો એના પછી આ સ્ટોકમાં જોઈ શકે છે. વીકલી ચાર્ટ પર જે ગેનર્સ છે થોડા ઘણા, તેમાં વર્લપુલ તમને દેખાશે, થોમસ કુક જોવા મળશે, કોક્સ એન્ડ કિંગ અને બ્લુ સ્ટાર, કારણ કે આ થીમ બેઝ સ્ટોક છે અત્યારે. આ ગરમીની સિઝન, વેકેશન, આ બધાને રિલેટ કરે છે. તો ટ્રેડિંગ બેટ તરીકે હજુ પણ એન્ટ્રી લઈ શકાય. તો કર જોઈએ તો વોલ્ટાસ ઇન્ફેક્ટેડ એવું સ્ટોક છે જેમાં જો આપણે ગરમીની સિઝનની વાત કરીએ છીએ, એસીઝના વેચાણ વધારે થાય છે, તો એટલે માટે આઈ થિંક પ્રોબેબલી આ બધો વર્લપુલ છે, વોલ્ટાસ છે, બ્લુ સ્ટાર છે, એમાં ઘટાડો નથી બીજા સ્ટોક્સની સાથે સાથે. તો યસ, કમ્પેરેટિવલી સ્ટ્રેન્થ છે વોલ્ટાસ. આ મને લાગે છે કરંટ લેવલ્સથી પણ જો અગર ખરીદારી કરવી હોય તો કરી શકાય છે. રિસન્ટ હાઈસ હતા 668ની આસપાસ, ત્યાં સુધી આ સ્ટોક જઈ શકે છે. કરંટ લેવલ પર ખરીદારી કરીએ તો 602 ના એક સ્ટોપ લોસ મેન્ટેન કરવા જોઈએ અને પોસિબિલિટી છે કે માર્કેટમાં એક આઉટ પરફોર્મન્સ સ્ટોક બતાવી શકે છે. વોલ્ટાસ અહીંયા એક હજી આઉટ પરફોર્મન્સ બતાવી શકે એવી ધારણા બનતી દેખાઈ રહી છે. પણ એ સિવાય બીજો એક કાઉન્ટર જોવો જ્યાંથી પણ આજે આપણે એક સારા એવા પોઝિશન જે છે તે ઓવરઓલ આજના દિવસ પૂરતા નહીં પણ આખું વીક રુચિત જોવા જાઓ, અશોક લેલન આખું વીક આ સ્ટોક માર્કેટના કોઈ પણ કરેક્ટિવ એક્શનની વચ્ચે પણ કન્ટિન્યુઅસ આગળ વધતો જ દેખાયો છે. શું વ્યૂ રાખશો અહીંયા અશોક લેલન માટે? અહીંયા હજુ પણ સ્ટ્રેન્થ આપ જોઈ રહ્યા છો આજના દિવસમાં, પણ જોવો અહીંયા લોંગ પોઝિશન જ હજુ દેખાઈ રહી છે. આખા ઓટો પેકમાંથી આ એક જ એવું સ્ટોક છે જેમાં માર્કેટની સાથે સાથે કોઈ ઘટાડો નથી આવ્યો. ઇનફેક્ટ માઇનર ડિપ્સ પણ આવ્યા છે તો એમાં બાઇંગ જ આ સ્ટોકમાં જોવા મળી છે. ઇવન એફએનઓ ના ડેટા જોઈએ તો આ સ્ટોક્સમાં જયારે પણ સ્ટોક પ્રાઇસ ઉપર જોઈ રહ્યું છે ત્યારે ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ટઅપ જ જોવા મળી રહી છે. તો નો ડાઉટ આ સ્ટોકમાં હજી બી સ્ટ્રેન્થ છે. 155 ના લેવલ્સ, 155-158 સુધીના લેવલ શોર્ટ ટર્મમાં જોઈ શકે છે. તો એવા શોર્ટ્સ એવા સ્ટોક્સને એનો કાઉન્ટર કરીને કોઈ શોર્ટ પોઝિશન નહીં બનાવવી જોઈએ. લોંગ પોઝિશન હોય તો હોલ્ડ કરવી જોઈએ. 155-158 ના ટાર્ગેટ્સ આપણે નિયર ટર્મમાં આ સ્ટોકમાં એક્સપેક્ટ કરી રહ્યા છે. બનારી સુગર અને બીજા સુગર સ્ટોક શું રડારમાં હશે? ઓલરેડી ઓવરસોલ્ડ છે, ત્યાંથી એક સપોર્ટ મળશે ખરો ક્યાં? સુગર મોસ્ટલી બધા જે શાર્પ કરેક્શન પાછલા અમુક દિવસોમાં આવ્યા છે એના કારણે ઓવરસોલ્ડ ઝોનમાં ડેફિનેટલી છે. પણ અહીંયાથી વોલ્યુમ્સ કોઈ નથી જે સંકેત આપે કે કોઈ પુલબેક મૂવ આપે છે. જનરલી જ્યારે મોમેન્ટમ રીડિંગ્સ ઓવરસોલ્ડ હોય છે તો બે વસ્તુ પ્રાઇસીસમાં પોસિબિલિટી હોય છે. એક તો પુલબેક મૂવની જેનાથી ઓવરસોલ્ડથી ફરીથી બહાર આવી જાય. સેકન્ડ એક સાઇડવેઝ મૂવમેન્ટથી જેનાથી પ્રાઇસીસ સાઇડવેઝ રહે પણ મોમેન્ટમ રીડિંગ્સ તમારા ઓવરસોલ્ડ ઝોનથી બહાર આવી જાય. તો વધારે પ્રોબેબિલિટી અત્યારે એ છે કે સાઇડવેઝ રહેશે બધા સ્ટોક્સમાં. ઇવન બલરામપુર ચીની જેવા સ્ટોક્સમાં આપણે જે યુઝ્યુઅલી આપણે જોતા હતા કે કમ્પેરેટિવલી ઓલવેઝ એક આઉટ પરફોર્મન્સ બતાડતો હતો એવો સ્ટોક, આ બધા સ્ટોક્સમાં જ સારા વોલ્યુમ સાથે ઘટાડો આવ્યો છે. આઈ થિંક જો નેક્સ્ટ ફેઝ ઓફ સુગર સ્ટોક્સમાં રહેશે એ મોર ઓફ કન્સોલિડેશન ફેઝમાં રહેશે રાધર દેન કુલબેક રેલી. તો આ સ્પેસમાં એટલીસ્ટ ટાઈમિંગ અવોઇડ કરવું જોઈએ જ્યાં સુધી એક સારું કન્સોલિડેશન નથી જોવા મળતું. ઓકે, તો આ સુગર સ્ટોક્સ માટેના સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. આ દરમિયાન અત્યારે આપણે અહીંયા જોઈએ તો ડોક્ટર રેડીઝ માટેના પણ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. યુએસ એફડીની જે તપાસ થયેલી હતી એને લગતા નહીં આપણે જોઈ શકીએ છીએ કે સ્ટોક અત્યારે આપણને એક નેગેટિવલી રિએક્ટ કરતો દેખાઈ રહ્યો છે. આપણે થોડા સમય પહેલાં જ અહીંયા જગદીશજી સાથે પણ ચર્ચા કરી રહ્યા હતા અને મોમેન્ટમ જે પ્રકારે અહીંયા આપણને બિલ્ડ થતું દેખાયું હતું આ સ્ટોકની અંદર થોડી મજબૂતી તરફનું હતું, પણ એ મોમેન્ટમ પણ અત્યારે હવે આપણે અહીંયા જોઈએ તો આપણને સસ્ટેન થતું નથી દેખાઈ રહ્યું અને નેગેટિવ રિએક્શન આગળ વધતા દેખાઈ રહ્યા છે.
રહ્યા છે. અત્યારે આપણે જોવો ઓલમોસ્ટ અહીંયા 18% સુધીનો એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. વીકનેસ હજુ અહીંયા આગળ વધતી જોવા મળી રહી છે. જે રીતના ઓવરઓલ ફાર્મા સ્પેસ આજના દિવસમાં આપણને કરેક્શન વેક્શનમાં દેખાય છે, એ હજુ આજના દિવસનો આપણને એક વીકનેસનો જ ટ્રેન્ડ આપતી જોવા મળી છે. સન ફાર્માનું કાઉન્ટર જુઓ કે ડોક્ટર રેડીઝ જુઓ, આવા દિગ્ગજ કાઉન્ટર ઉપર અત્યારે આપ રુચિત શું કોલ લેશો? એકચ્યુઅલી ફાર્મા સ્ટોક્સનું એનાલિસિસ કરવાનું, એટલીસ્ટ શોર્ટ ટર્મ મૂવ એનાલિસિસ કરવાનું ઘણું ડિફિકલ્ટ થઈ ગયું છે. જ્યારે પુલબેક મૂવ્સ આવે તો પણ શાર્પ હોય છે અને ડાઉન મૂવ્સ આવે તો એ પણ ઘણા શાર્પ રહે છે. સેકન્ડલી આખા ફાર્માસ્યુટિકલ સ્ટોક્સ પાછલા 6-8 મહિના, ઇનફેક્ટ 1 વર્ષથી કોઈ આઉટપરફોર્મન્સ આ સ્ટોક્સમાં જોવા મળ્યું નથી. કમ્પેરેટિવલી જ્યારે લાગતું હતું કે સન ફાર્માં સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, 560-570ની આસપાસ એક સારું સપોર્ટ બેઝ બનાવી રહ્યું હતું, પણ આ એ સપોર્ટ પણ લગભગ આઈ થિંક બ્રિજ થઈ ગયું છે આજની ટ્રેડિંગ સેશનમાં. તો હજી બી વેઇટ કરવું જોઈએ, જ્યાં સુધી કોઈ સારા વોલ્યુમ સાથે અપમૂવ નથી આવતું ત્યાં સુધી આઈ થિંક એ ફાર્મા સ્પેસને અવોઈડ કરી શકે છે. ઓરોબિંદો ફાર્મા એક એવું સ્ટોક છે જે અમને લાગે છે કે કરંટ લેવલથી શાયદ ડાઉનસાઇડ ઘણી લિમિટેડ રહી શકે છે, કેમ કે ઘટાડાની બાદ અત્યારે અપમૂવમાં થોડા વોલ્યુમ્સ આ સ્ટોકમાં આવવા માંડે છે. સેકન્ડલી મિડકેપ સ્પેસમાંથી ઇપકા લેબ્સની આપણે પહેલા પણ ચર્ચા કરી હતી કે મંથલી ચાર્ટ્સ ઉપર ઇપકા લેબોરેટરીઝ એક સારું બ્રેકઆઉટ આપ્યું છે, તો અહીંયાથી જે ટાર્ગેટ પ્રોજેક્શન છે એ ઘણા એગ્રેસિવલી હાયર થઈ શકે છે. તો ફક્ત બે સ્ટોક છે આ ફાર્મા સ્પેસમાંથી જે અમને લાગે છે કે જો ખરીદારી કરવી હોય તો કરવી જોઈએ, ઓરોબિંદો ફાર્મા અને ઇપકા લેબોરેટરીઝ. આ બેને છોડીને આઈ થિંક વેઇટ એન્ડ વોચ મોડ ઉપર જ ફાર્મા સ્પેસમાં રહેવું જોઈએ. અને ઓટો ઝડપથી જાણવા માંગીશ, આયુષ્યમ મોટર્સ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ ટુ વ્હીલર સેગમેન્ટમાં એન્ટ્રી લેવાની તક, કારણ કે આ સપ્તાહ દરમિયાન આયુષ્યમ મોટર એક છે જેને સસ્ટેનેબિલિટી દેખાડી છે. પ્રાઇસીસમાં હજી જોઈએ તો અપમૂવ્સ એટલા સિગ્નિફિકન્ટ નથી કે જેટલા શાર્પ કરેક્શન આવ્યા હતા. અશોક લેલેન્ડની આપણે વાત કરી કે જે આઉટ પરફોર્મન્સ છે આખા ઓટો સેક્ટરમાંથી, ફક્ત અશોક લેલેન્ડ એક એવો સ્ટોક છે જ્યાં આપણે આઉટ પરફોર્મન્સ જોઈએ છે. વોલ્યુમ્સ જોઈએ તો બધા સ્ટોક્સમાં વોલ્યુમ્સ ઓછા છે, ફક્ત અશોક લેલેન્ડમાં જ વોલ્યુમ સારા રહે છે. હું હજી બી કહીશ કે જો ઓટો સ્પેસમાં અત્યારે ખરીદારી કરવી હોય તો ફક્ત અશોક લેલેન્ડ કરંટ લેવલ ઉપર કે કોઈ પણ માઇનર ડિપ્સ આવે તો તમે ત્યાં એડ કરી શકો છો, પણ બાકી આની અલાવા જ્યાં સુધી કોઈ સિગ્નિફિકન્ટ રિવર્સલ નથી દેખાતા ત્યાં સુધી હજી બી આ સેક્ટરને અવોઈડ કરવું જોઈએ. ઓકે, આના સાથે જ હવે બજાર બંધ થવાને 1.5 મિનિટ જેટલો સમય બાકી છે. આપણે નજર કરીએ જે ડોક્ટર રેડીઝના સમાચારો હતા એના મુજબ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે તેલંગાણાની તેમની જે મેન્ડક યુનિટ હતી એના ઉપર ફોર્મ 483 રજૂ કરવામાં આવશે. 5 ઓબ્ઝર્વેશન્સ અહીંયા આવતા આપણને જોવા મળ્યા છે USFDA તરફથી. એની અસર આપણે અહીંયા ડોક્ટર રેડીઝમાં આવતી અત્યારે જોઈ રહ્યા હતા. સ્ટોક સ્પેસિફિક એક્શન આ સપ્તાહ દરમિયાન કેવા રહ્યા છે એના ઉપર વાત કરીએ તો આ સપ્તાહ દરમિયાન ટાટા સ્ટીલ સૌથી મોટું લૂઝર, 9.25%, અત્યારે ઓલમોસ્ટ 12% સુધીનો આપણને ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે. હિન્ડાલકો, ટાટા મોટર્સ, અંબુજા સિમેન્ટ બીજા ફોલોઅનમાં કાઉન્ટર્સ રહ્યા ઇન્ડેક્સના કે જેના તરફથી આપણે આ સાપ્તાહિક ધોરણે મોટો ડાઉનફોલ જોયો. ઝી એન્ટરટેનમેન્ટ, ટેક મહિન્દ્રા, IOC, NTPC જેવા કાઉન્ટરે સપોર્ટ આપ્યો, પણ આ 1-2% સુધીનો સપોર્ટ આપણે સાપ્તાહિક ધોરણે આ સ્ટોક્સ તરફથી આવતો જોઈ શક્યા છીએ. પણ ઇન્ડેક્સ 12ના જો કાઉન્ટર્સ જુઓ કે જેમણે આ સપ્તાહ દરમિયાન મેજર મુવમેન્ટ આપી છે તો એમાં આપણે જોઈ શકીએ છીએ દાલમિયા ભારત ટુ કાઉન્ટર આ સપ્તાહ દરમિયાન 25% સુધી આપણને તૂટતું દેખાયું છે. એ સિવાય અદાણી એન્ટરપ્રાઇઝ જુઓ, અહીંયા આપણને ઓલમોસ્ટ 21% ઘટાડો આવતો જોવા મળ્યો છે. આ સિવાય JP એસોસિએટ, ધરની સુગર, અદાણી પાવર, રિલાયન્સ કમ્યુનિકેશનના કાઉન્ટર છે જે 18-20% સુધી આપણને ઘટતા જોવા મળી રહ્યા છે. એટલે કે આ વીક ઓવરઓલ બધા જ કાઉન્ટર સ્પેસિફિક સ્ટોક સ્પેસિફિક એક્શનમાં આપણને ખાસું એક નેગેટિવ થતું દેખાયું, પણ સામે એક્ઝાવેટ છે કે અશોક લેલેન્ડ જેવા કાઉન્ટર્સ છે, રેન ઇન્ડસ્ટ્રીઝ છે, તેના તરફથી આપણને વીકલી બેઝ પર એક સારા પોઝિટિવ મૂવ પણ આવતા દેખાયા છે, જેને આ બધા કાઉન્ટર્સને એક સારા સસ્ટેન મૂવ પણ આપ્યા છે. એની અસર આપણને ઇન્ડેક્સમાં જોવા મળી છે, કારણ કે ઇન્ડેક્સ આપણે જોવા જઈએ તો વીકલી બેઝ પર આપણને એટલો વીક થતો નથી દેખાયો જેટલી આપણે સ્ટોક સ્પેસિફિક એક્શનમાં વીકનેસ હોય છે. નિફ્ટીમાં જોવો તો અહીંયા આપણને વીકલી બેઝ પર 2% ઘટાડો રહ્યો છે. બેંક નિફ્ટી 2.5% સુધી ઘટતી જોવા મળી છે, પણ એની સામે સ્ટોક ઘણા વધારે કરેક્ટ થઈ ચૂક્યા છે. બજાર બંધ થઈ ચૂક્યા છે. 10,200નું સ્તર જળવાયેલું રહ્યું, 10,230 પાસે ક્લોઝિંગ આવતું દેખાયું છે. રુચિત, શું એક્સપેક્ટેશન હવે બનતી દેખાય છે નેક્સ્ટ વીક માટે? આ સપ્તાહની શરૂઆત આપણે કરેક્શન સાથે જોઈ હતી કે જે 10,330નો એક મહત્વનો સપોર્ટ હતો, 300-330ની રેન્જ એ બ્રેક થઈ હતી. એની બાદ ઇનિશિયલ 2-3 દિવસ આપણે ઘણો સારો ઘટાડો રહ્યો, પણ જે 200 દિવસનો મૂવિંગ એવરેજ હતું એ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ પણ બની ગયું છે.
તો જ્યાં સુધી હમણાં ઈધર 200 દિવસના મૂવિંગ એવરેજ નીચે ફરીથી માર્કેટ નહીં જાય ત્યાં સુધી આઈ થિંક આ કરેક્શન રિઝ્યુમ નહીં હોય, અને ઉપર જે 300 થી 330ની પહેલા આપણે સપોર્ટની વાત કરતા હતી હમણાં રેઝિસ્ટન્સ બની જશે. તો આવતો સપ્તાહ મને લાગે છે મોર ઓફ અ કન્સોલિડેશન ફેઝ હશે, એટલીસ્ટ ઇનિશિયલ હાફ ઇનિશિયલ બે ટ્રેડિંગ સેશન આપણે કન્સોલિડેશન ફેઝ જોશું. 10,140 અને 10,330 આ બે લેવલ્સ મહત્વના રહેશે, જે બાજુ બ્રેકઆઉટ પહેલા આવશે એ બાજુ ડિરેક્શનલ મૂવ એના પછી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઘણા બધા સ્ટોક્સની ચર્ચા કરી મારા પર્સનલ હોલ્ડિંગમાં, એમાંથી કોઈ નથી પણ અમુક સ્ટોક્સ અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કરે છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. આભાર.